વડોદરા શહેરના હાથીખાના એપીએમસી માર્કેટમાં ઐતિહાસિક 22 ફૂટનો કલાત્મક દરવાજો ખરેખર ખોવાઈ ગયો છે. લોકચર્ચા એવી પણ છે કે દરવાજો કોઈક ફાર્મ હાઉસમાં લગાડી દેવામાં આવ્યો છે. કૈલાસવાસી મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનકાળમાં જે સ્થળે હાથીઓ રાખવામાં આવતા હતા તે જગ્યાને હાથીખાના તરીકે ઓળખવામાં આવતો હતો. જોકે શાસનકાળ બાદ હાથીખાનાની મસમોટી જગ્યા ખેડૂતોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી વડોદરાના હાથીખાનાના ગાયકવાડી શાસનની શાન સમો ઐતિહાસિક 22 ફૂટનો દરવાજો ખરેખર ખોવાઈ ગયો છે. એ બહુ વર્ષો સે લગા હુઆ થા ગાયકવાડ કે શાસન સે પણ લે ભી કુછ નયે ચેરમેન ઓર લોગોને બદલ કર યહાં સે ઇસકો હટા દિયા રાતો રાત. વો 22 ફૂટ ઊંચા દરવાજા થા ઓર ગાયકવાડ કે શાસન સે થા લેકિન યહાં કે વેપારી વર્ગ કુછ બોલતે નહીં હે. બોલને સે વો કતરા રહે કે હમ લોગ કુછ બોલેંગે તો હમારે કો બાદ મેં દિક્કત હોગી. વો દરવાજા અભી હાલ મેં ફિલહાલ યહાં સે હટા કર વો કુછ કુછ મહિને પહેલે સંદેશ ન્યૂઝમાં આયા થા કે કુછ ફાર્મ હાઉસ પર લગા દિયા ગયા હે. યહાં સે લે ગયે થે વો લોગ દરવાજે કો. દરવાજે કી ક્યા ખાસિયત ક્યા હે? ખાસિયત યે થી કે બહુ પુરાના થા વો ગાયકવાડ કે ટાઈમ કા થા ઓર યહાં હાથી કો સવારી નિકલતી થી તો દરવાજે કે સેન્ટર મેં સે નિકલતી થી ઓર વો લોગને કો સોચે સમજે બિના વિચારે બિના વો દરવાજે કો ગાયબ કર દિયા ઓર ઇધર કોઈ બોલને વાલા નહીં હે. તેમજ મહારાજાના હાથી બાંધવા માટેના સંખ્યાબંધ ખૂંટા પણ નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે. આ કલાત્મક દરવાજો એકાએક ગાયબ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પણ બોલે કોણ? હાથીખાના માર્કેટના વેપારીઓ મીડિયા સમક્ષ દરવાજો કેવી રીતે ગાયબ થયો તે માટે બોલવા તૈયાર નથી. કારણ કે તેઓ સમજી ગયા છે કે દરવાજા વિશે કાંઈક બોલીશું તો હેરાનગતિ થશે. યે ભી 2.5-3 સાલ થી દેસે ગાયબ કર દિયા ઓર કોઈ જવાબ દેને વાલા હે નહીં, કોઈ પૂછને વાલા ભી નહીં હે. ક્યોંકિ કુછ ઉસકે સામને જિસને દરવાજા યહાં સે ગાયબ કિયા હૈ ઉસકે સામને કોઈ બોલને વાલા હિંમત નહીં કર રહા હૈ કોઈ. ઓર મેં ઇસલિયે બોલ રહા હું કે મેરે બાપ દાદા ઇધર હાથી સંભાલતે થે, મેં ભી ઉન ફેમિલી મેં સે હું જો ગાંવ ગાડ કો હાથી સંભાલતે થે. કલાત્મક દરવાજા અંગે ખરેખર પોલીસ ફરિયાદ થવી જોઈએ, પણ ફરિયાદ થતી નથી. 22 ફૂટ ઊંચો કલાત્મક ઐતિહાસિક દરવાજો કોઈ ફાર્મ હાઉસમાં લગાડી દેવાય હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યો છે.